नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत है। आज आपणे गणित धोरण 7 प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ तेमा स्वाध्याय 2.5 नो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, जो तमे आ चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेर करो। आज आपणे स्वाध्याय 2.5 शुरू करता पहला अमुक महत्वनी थीअरी जे छे जे आ स्वाध्याय गणवामां तमने काम लागशे तेना विशे थोड़ी समजूती मेळवी लईए। तो दशांश चिह्नीनी समजूती सौ प्रथम आपणे मेळवीए। तो दशांश अपूर्णांक एटले शुं? तो के दशांश अपूर्णांक एटले आपणे सादी भाषामां तेने कहीए छीए पॉइंटवाळी संख्या। तो पॉइंटवाळी संख्या जे होय तेने आपणे दशांश अपूर्णांक कहीशुं। धारो कि आपने कोई एक संख्या लईए के 14.657। तो आ संख्या ने आपने जो समझवी होय तो केवी रीते समझवी? तो के पॉइंट आगळना अंक जे छे तेना विशे तो तमे जाणो छो के पहेलो अंक छे तेने आपने एकम कहीशुं, बीजो अंक छे तेने आपने दशक कहीशुं। तेवी ज रीते आगळना अंको एकम, दशक, सौ, हज़ार, दस हज़ार एवी रीतना तमे जाणो छो। परंतु आजे आपणे पॉइंट पछीना जे स्थान छे तेने कया नामथी दर्शावाय तेना विशे जाणवानुं छे। तो सौ प्रथम जे पॉइंट पछीनुं पहेलुं छे तेने आपणे दशांश तरीके ओळखशुं। दशांश एटले पॉइंट पछीनुं पहेलुं स्थान। तेवी ज रीते पॉइंट पछीनुं जे बीजुं स्थान छे तेने आपणे शतांश कहीशुं, अने पॉइंट पछीनું જે ત્રીજું સ્થાન છે તેને આપણે સહસ્ત્રાંશ કહીશું। તો ફરી એક બીજું ઉદાહરણ જોઈએ। ધારો કે 6.4, તો આને આપણે 6 છે તે એકમ થશે અને 4 છે તે દશાંશ થશે, અને આને સરળ સ્વરૂપમાં આપણે 64/10 પણ લખી શકીએ। કેવી રીતે? તો કે પોઈન્ટ આપણે જો કાઢો હોય તો પોઈન્ટ પછીની જેટલી સંખ્યા હોય તેટલા મીંડાવાળી સંખ્યા છેદમાં લખવાની। પોઈન્ટ પછી એક છે, એક અંક છે, આથી આપણે છેદમાં 10 લખ્યું। પોઈન્ટ પછી જો બે અંક હોય, ધારો કે 3.44, તો આને આપણે 344/100 આમ પણ લખી શકાય। અહીં પોઈન્ટ પછી બે અંક છે, આથી આપણે 100 લખ્યું। તો આના પરથી આપણે દાખલાની ગણતરી કરીએ। પહેલો દાખલો છે, કઈ સંખ્યા મોટી છે તે જણાવો। તો અહીં આપણને બે સંખ્યા આપેલી છે, પરંતુ અહીં પોઈન્ટમાં આપેલી છે। તો આપણે સૌ પ્રથમ શું કરવાનું? સૌ પ્રથમ પહેલો અંક જોવાનો, કોઈ પણ સંખ્યાનો પહેલો અંક। અહીં એકમના સ્થાને બંને જગ્યાએ 0 છે। જો બંને સરખા હોય તો તેના પછીનું સ્થાન, એટલે અહીં આવશે પોઈન્ટ પછીનું જે સ્થાન છે તે દશાંશ। તો પહેલી સંખ્યા માટે દશાંશ 5 છે અને બીજી સંખ્યા માટે દશાંશ 0 છે। તો આપણે લખીએ કે દશાંશનું સ્થાન સરખાવતા, અહીં આપણે જાણીએ છીએ કે 5 છે તે 0 કરતાં મોટા છે, તો 5 > 0, આથી પોઈન્ટ 5 છે તે 0.05 કરતાં મોટા છે। તો આ થયો આપણો જવાબ। હવે આવી જ રીતે આપણે આગળના દાખલાઓ ગણવાના છે। અહીં જોઈએ પહેલું સ્થાન એકમ છે તે સરખું છે, તો હવે જઈએ બીજું સ્થાન। બીજું દશાંશનું જે સ્થાન છે તેમાં આપણે જોઈએ તો 7 છે તે 5 કરતાં મોટા છે। તો ફરીથી આપણે લખીએ કે દશાંશનું સ્થાન સરખાવતા 7 > 5, આથી આપણે લખી શકીએ 0.7 છે તે 0.5 કરતાં મોટા છે। હવે ત્રીજો દાખલો છે। તો અહીં 7 ખાલી આપ્યા છે, 7 છે તેને આપણે
7.0 પણ લખી શકીએ। હવે આપણે જે રીતના આગળના દાખલા ગણ્યા તેમ પહેલું સ્થાન જોઈએ એકમનું સ્થાન, તો અહીં 7 છે અને અહીં 0 છે, તો આપણને એકમના સ્થાન પરથી જ ખબર પડી જશે કે કઈ સંખ્યા મોટી છે। તો અહીં આપણે લખીએ કે એકમનો અંક સરખાવતા સાત ગ્રેટર દેન ઝીરો। આથી આપણે લખી શકીએ કે સાત છે તે 0.7 કરતાં મોટા છે। હવે ચોથો દાખલો છે, તેમાં એકમનું સ્થાન સરખો છે તો આપણે દશાંશ જોઈએ। દશાંશ અહીં 3 છે અને અહીં 4 છે, તો આપણે લખીએ કે દશાંશનું સ્થાન સરખાવતા ચાર ગ્રેટર દેન 3। તેથી આપણે લખી શકીએ કે 1.49 છે તે 1.37 કરતાં મોટા છે। હવે પાંચમો દાખલો છે, એકમનો અંક સરખો છે તો દશાંશ જોઈએ। દશાંશ અહીં 0 છે, અહીં 3 છે, તો આપણે લખીએ કે દશાંશના સ્થાનને સરખાવતા 3 ગ્રેટર દેન 0, 3 મોટા છે, આથી 2.30 છે તે મોટા થશે, આથી 2.30 ગ્રેટર દેન 2.03। તો આ થયો આપણો જવાબ। હવે છઠ્ઠું છે 0.8 અને 0.088, 0.88 તેમાં એકમનું સ્થાન સરખું છે, આથી આપણે દશાંશ જોઈએ। દશાંશ બંને 8 છે તો ફરીથી આપણે આગળ જવું પડશે, એટલે કે શતાંશ જોવો પડશે। તો આ સંખ્યાનો શતાંશ છે તે 0.8 પછી આપણે ગમે તેટલા મીંડા લખી શકીએ, તો આને આપણે 0.80 લખી શકીએ અને અહીં 0.88। હવે શતાંશનું સ્થાન સરખાવીએ તો 8 છે તે મોટા છે, આથી આપણે લખીએ શતાંશનું સ્થાન 8 ગ્રેટર દેન 0। તેથી આપણે લખી શકીએ કે 0.88 છે તે 0.8 કરતાં મોટા છે। તો અહીં દાખલા નંબર 1 પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર 2। દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમને 1 રૂપિયાની કિંમત કેટલા પૈસા થાય તે ખબર હશે, 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે। 1 રૂપિયો બરાબર 100 પૈસા, આ તમે બધા જ વિદ્યાર્થીઓ જાણતા હશો। તો અહીં આપણે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરવાનું છે, તો તેના માટે એક નિયમ યાદ રાખવાનો છે તમારે। નિયમ એવો છે કે મોટી સંખ્યા હોય, મોટું પદ, મોટા પદને જો તમારે નાના પદમાં ફેરવવું હોય, એટલે કે રૂપિયાને પૈસામાં ફેરવવાનું, આપણે જાણીએ રૂપિયો મોટો છે, પૈસા નાના છે, તો મોટાને નાનામાં ફેરવવું હોય તો ગુણાકાર કરવાનો, અને નાનું પદ છે તેને મોટા પદમાં ફેરવવું હોય તો આપણે ભાગાકારની પ્રક્રિયા કરીશું। એટલે કે પૈસાને જો તમારે રૂપિયામાં ફેરવવા હોય તો ભાગાકારની પ્રક્રિયાથી ફેરવશું। તો આ જે નિયમ છે તે તમને ઘણી બધી જગ્યાએ મદદરૂપ થશે। તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે મોટા પદમાંથી જો નાનું પદ ફેરવવાનું હોય, એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું હોય તો ગુણાકાર કરવાનો, અને નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું હોય તો ભાગાકાર કરવાનો। તો આપણે જોઈએ, પહેલું છે 7 પૈસા, તો પૈસા છે તેમાંથી આપણે રૂપિયામાં રૂપાંતર કરવાનું છે, એટલે કે નાનામાંથી મોટામાં જવાનું છે। તો આપણે નિયમ જોયો, નાનામાંથી મોટામાં જવું હોય તો ભાગાકારની નિશાની છે, એટલે કે ભાગાકારની પ્રક્રિયા આપણે કરીશું। તો 7 પૈસા છે તેને આપણે 100 વડે ભાગશું તો આપણને તેનું રૂપિયામાં રૂપાંતર થઈ જશે। તો આપણે લખીએ કે 7 ભાગ્યા 100, તો અહીં
सौ छे छेद मा तेने आपने अंश मा लेवा होय तो पॉइंट पछी बे संख्या होवी जोईए एटले के अहीं पॉइंट जीरो सात छे ते आपना रुपया मा रूपांतर थई गयुं। तो आ थयो आपणो जवाब। હવે બીજું છે સાત રૂપિયા અને સાત પૈસા, તો રૂપિયા છે તેને એમનામ આપણે રહેવા દેવું પડશે, તો આપણે લખીએ કે સાત રૂપિયા વત્તા સાત પૈસા છે તેને આપણે રૂપિયામાં રૂપાંતર ફેરવીએ, રૂપાંતર કરીએ તો સાતના છેદમાં સો રૂપિયા। આથી આપણે લખી શકીએ કે સાત રૂપિયા વત્તા પોઈન્ટ ઝીરો સાત રૂપિયા, કારણ કે છેદમાં સો છે એટલે આપણે પોઈન્ટ પછી બે અંક હોવા જોઈએ। હવે અહીં પણ રૂપિયામાં રૂપાંતર થઈ ગયું। હવે બંને એકમ સરખા છે, આથી આપણે સરવાળો કરી શકીએ સાત વત્તા પોઈન્ટ ઝીરો સાત, તો અહીં સાત પછી પોઈન્ટ ઝીરો ઝીરો લખી શકાય, તો સરવાળો કરીએ તો સાત પોઈન્ટ ઝીરો સાત છે તે આપણને જવાબ મળે છે। આથી સાત પોઈન્ટ ઝીરો સાત રૂપિયા આ આપણો જવાબ થશે। તો અહીં જે સરવાળો કર્યો છે તે તમારે રફ કામમાં કરવાનો છે। હવે ત્રીજો દાખલો છે, તેમાં પણ સત્યોતેર રૂપિયા આપેલા છે અને સત્યોતેર પૈસા છે તેને આપણે રૂપિયામાં ફેરવવાનું છે। આથી આપણે વત્તા સત્યોતેર ભાગ્યા સો કરીશું અને અહીં રૂપિયામાં રૂપાંતર થયું। હવે સત્યોતેર રૂપિયા એમનામ રાખીશું અને સત્યોતેરના છેદમાં સો છે એટલે કે બે અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો સત્યોતેર છે તે બે અંક છે, આથી ઝીરો પોઈન્ટ સત્યોતેર રૂપિયા થશે। હવે બંનેનો સરવાળો કરીએ તો સત્યોતેર પોઈન્ટ ઝીરો ઝીરો વત્તા ઝીરો પોઈન્ટ સત્યોતેર, તો સત્યોતેર પોઈન્ટ સત્યોતેર જવાબ આવશે। તો સત્યોતેર પોઈન્ટ સત્યોતેર રૂપિયા છે તે આપણો જવાબ થશે। હવે ચોથો દાખલો છે પચાસ પૈસા, તો પચાસ પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો આપણે સો વડે ભાગાકાર કરવાનો, અહીં એક એક શૂન્ય જશે, આથી છેદમાં દસ છે તો પોઈન્ટ પાંચ સ્વરૂપે લખી શકાય, તો પોઈન્ટ પાંચ રૂપિયા છે તે આપણો જવાબ થશે। હવે પાંચમો છે બસો પાંત્રીસ પૈસા, તો બસો પાંત્રીસ પૈસા છે તેને રૂપિયામાં ફેરવવું હોય તો સો વડે ભાગાકાર કરીએ, આથી અહીં સો છે આથી બે અંક પછી પોઈન્ટ આવશે એટલે બે પોઈન્ટ પાંત્રીસ રૂપિયા, આ થયો આપણો જવાબ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર બે પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર ત્રણ। દાખલા નંબર ત્રણ છે તેમાં આપણે સેન્ટીમીટરને મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે, તો સૌ પ્રથમ આપણે ઉપર શીખ્યા તે મુજબ મોટામાંથી નાનામાં ફેરવવાનું હોય તો ગુણાકાર કરવાનો અને નાનામાંથી મોટા એકમમાં ફેરવવાનું હોય તો ભાગાકાર કરવાનો। હવે આપણે જાણીએ છીએ કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય, તેવી જ રીતે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય અને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ જે માહિતી છે તે તમારે યાદ રાખવાની છે કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર, એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય છે। તો આના પરથી આપણે દાખલાઓની ગણતરી કરીશું। તો સૌ પ્રથમ પાંચ સેન્ટીમીટર છે તો તેને આપણે મીટરમાં ફેરવવાનું છે, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો આપણે નાનામાંથી મોટા તરફ જવાનું છે, નાના એકમને મોટા એકમમાં ફેરવવાનો છે, તો નાના એકમને મોટા એકમમાં ફેરવવો હોય તો ભાગાકારની પ્રક્રિયા થશે। આથી પાંચ છે તેને આપણે સો વડે ભાગીશું, કારણ કે
एक मीटर बराबर 100 सेंटीमीटर थाय छे। तो 5 ने अपने 100 वडे भागीए तो आपने मीटर में जवाब मळशे। तो अहीं आपणो जवाब आवशे 0.05 मीटर। तो आपने मीटर में फेरव्यू, हवे आपणे किलोमीटर में फेरवीए। तो मीटर ने अपने किलोमीटर में फेरवानुं छे, एटले के नानामांथी मोटो एकम करवानो छे। हवे आपणे माहिती जोईए तो 1 किलोमीटर छे तेना बराबर 1000 मीटर थाय छे। तो मीटर ने अपने किलोमीटर में फेरवू होय तो 1000 वडे भागाकार करवो पड़े। तो अहीं आपणे 0.05 छे તે મીટર છે તેને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરીએ તો આપણને કિલોમીટરમાં જવાબ મળે। હવે આપણે અહીં શૂન્યની ખાસ ગણતરી તમારે કરવાની છે, કારણ કે પોઈન્ટ કેટલા શૂન્ય પછી મૂકવો તેમાં જો તમે ભૂલ કરશો તો તમારો પરીક્ષામાં જવાબ ખોટો પડશે। તો અહીં પોઈન્ટ છે તેનાથી 3 શૂન્ય આગળ લેવાના છે, એટલે કે 0.000 આ 3 લીધા અને પછીની જે સંખ્યા છે તેને એમના મૂકી દેવાની, એટલે 0.05। તો 5ની આગળ 4 0 આવે, આટલા કિલોમીટર છે તે આપણો જવાબ થશે। તો આપણે 5 સેન્ટીમીટર છે તેને મીટરમાં ફેરવ્યું અને કિલોમીટરમાં પણ ફેરવ્યું। તો અહીં પહેલો દાખલો પૂરો થાય છે। હવે બીજો દાખલો છે 35 મિલીમીટરને સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરમાં ફેરવવાનું છે। તો અહીં 35 મિલીમીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ભાગાકાર થશે, અને આપણે જોયું કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે। આથી આપણે અહીં 10 વડે ભાગાકાર કરીશું તો છેદમાં આવશે 10, આટલા સેન્ટીમીટર થશે। એટલે કે અહીં 10/10 છે, આથી એક અંક પછી પોઈન્ટ આવે એટલે 3.5 સેન્ટીમીટર આ આપણો જવાબ થશે। હવે આગળ મીટરમાં ફેરવવાનું છે, તો મીટરને સેન્ટીમીટરને આપણે મીટરમાં પણ ફેરવી શકીએ અને મિલીમીટરને પણ મીટરમાં ફેરવી શકીએ। તો અહીં સૌ પ્રથમ આપણે 35 મિલીમીટરને મીટરમાં ફેરવવાનું છે। તો આપણે ઉપર જોયું તે મુજબ સૌ પ્રથમ આપણે તેને સેન્ટીમીટરમાં ફેરવીશું, એટલે કે 10 વડે ભાગાકાર કરીશું તો છેદમાં આવશે 10, આ આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું। હજુ આપણે તેને મીટરમાં ફેરવવાનું છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, તો ફરીથી આપણે 100 વડે ભાગવું પડશે, તો આટલા મીટર જે છે તે આપણો જવાબ થશે। તો 35ના છેદમાં આવશે 1000। હવે પોઈન્ટમાં રૂપાંતર કરીએ તો 0.035 મીટર આપણને મળશે। વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખો, આપણને રકમ મિલીમીટરમાં આપી છે। ફરીથી તમને સમજાવું કે મિલીમીટરને સૌ પ્રથમ આપણે સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે ભાગ્યું, અને સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગ્યું, આથી આપણે કુલ 1000 વડે ભાગ્યું। તેવી જ રીતે આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 35 મિલીમીટરને કિલોમીટરમાં ફેરવતા 35ના છેદમાં સૌ પ્રથમ સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે, પછી મિલીમીટરમાં ફેરવવા માટે 100 વડે અને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરીશું, કારણ કે 1 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે। તો અહીં 3 વખત ભાગાકાર શા માટે આવ્યો તે ફરીથી સમજાવું કે 10 વડે ભાગીએ તો મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર થયું, પછી 100 વડે ભાગ્યા એટલે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર થયું, અને 1000 વડે ભાગ્યા
त्यारे मीटरनू किलोमीटर में रूपांतर थयुं। हवे आपणे आगळ गणीए के 35 ना छेद में कुल केटला आवशे, तो के 1 2 3 4 5 6 मींडा आवशे, एटले के 1,00,000 वडे आपणे भागाकार कर्यो। तो 1,00,000 वडे भागाकार कर्यो तो आपणे पॉइंट पछी 6 अंक होवा जोईए। तो 5 पहेलो अंक, 3 बीजो अंक, कारण के अहीं 35 छे, पछी आपणे ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એટલે કે 4 મીંડા આગળ આવશે। તો 0.00035 કિલોમીટર આ આપણો જવાબ થશે। તો અહીં આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં, મીટરમાં અને કિલોમીટરમાં ફેરવ્યા। તો અહીં દાખલા નંબર 3 પૂરો થાય છે।